ભગવાન વિષ્ણુની ઓળખાણ. ભગવાન વિષ્ણુ સર્વત્રિક છે, જે બધા પ્રાણી માત્રમાં છાયેલા છે. આખા બ્રહ્માંડની રક્ષા અને નિયંત્રણ એમના જ હાથોમાં છે. એમનું વિષ્ણુ નામ સત્યનું પ્રતીક છે, જે બધી જ સારી વસ્તુઓ અથવા જીવને જન્મ આપે છે. એમના નારાયણ નામનો મતલબ છે અંતિમ શરણ સ્થાન. એનો મતલબ એ પણ છે કે બધા પ્રાણી માત્રોના મનમાં વસેલા છે. શ્રી વિષ્ણુને હરિ નામથી પણ બોલાવવામાં આવે છે. હરિનો મતલબ છે માયાનો અંધકાર દૂર કરવાવાળા. કમળ પુષ્પ પર ઊભા વિષ્ણુના ચાર હાથ એમના બ્રહ્માંડના ચારો દિશામાં ફેલાયેલા અસીમ શક્તિના પ્રતીક છે. એ એમના હાથમાં ચક્ર, કમળ, શંખ અને ગદા ધારણ કરે છે. શંખ પાંચ તત્વોનો પ્રતીક છે. એ શંખની ધ્વનિ સૃષ્ટિના સ્પંદનોની નિર્મિતિ કરે છે. શંખના ધ્વનિથી ભગવાન વિષ્ણુ અંધારામાં ભટકેલા લોકોને અંતિમ શાશ્વત સત્યના તરફ પુકારે છે. અસીમ શક્તિશાળી, પ્રલયનકારી સુદર્શન ચક્ર બધા દુષ્ટ વિચાર અને શક્તિઓનો નાશ કરે છે. આ જ ચક્રથી ભગવાન વિષ્ણુએ ઘણા દૈત્યોનો નાશ કર્યું છે. આના ફરવાવાળા આરા સ્થિર કેન્દ્રના ચારો બાજુ ફરવાવાળા બ્રહ્માંડના પ્રતીક છે. શ્રી વિષ્ણુની કૌમુદી ગદા જ્ઞાન અને કાલનું પ્રતીક છે, જે કાલને બાંધવાની શક્તિ પણ રાખે છે. અને એમના હાથોમાં વસેલો સુંદર કમળ પુષ્પ સંસારના પરિવર્તનનો પ્રતીક છે. શ્રી વિષ્ણુના ગદામાં વિરાજેલી પાંચ પંક્તિઓવાળી વૈજયંતી માલા પાંચ ચેતનાઓનો પ્રતીક છે. શ્રી વિષ્ણુના પાંચ ઇન્દ્રિયોના અધિકારને એ દર્શાવે છે. આનો સ્વર્ગીય સુગંધ બધા જ નશ્વર તત્વોને પ્રફુલ્લિત કરી નાખે છે. એમની છાતી પર વિરાજમાન શ્રી વત્સ શારીરિક અભિવ્યક્તિને દર્શાવે છે અને બધાનું જીવન આનંદમય કરવાની પ્રેરણા આપે છે. ભગવાન વિષ્ણુએ ધારણ કરેલું કૌસ્તુભ વ્રત બધા ભૌતિક સુખ સંપદા અને આનંદની પ્રાપ્તિ કરવા માટે સમર્થ છે. મત્સ્ય અવતાર. લોકપ્રિય યુગનું અંત નજીક હતું. ભગવાન વિષ્ણુએ વિચાર્યું પ્રલય થવા માટે હવે થોડા જ દિવસો બાકી છે. હવે મારે મારા ભક્તોને બચાવવા અને આગળ યુગમાં લાવવા માટે મારે જ કંઈક કરવું પડશે. ત્યારે જ એમણે જોયું કે એમના પરમ ભક્ત રાજશ્રી સત્યવ્રત અર્ખે દાન કરી રહ્યા છે. હું માછલીના રૂપમાં મારા ભક્તોને બચાવીશ, એ લોકો પ્રલયથી બચી જશે અને આગળના યુગમાં માનવીના રૂપમાં પ્રવેશ કરશે. જેવું સત્યવ્રતે અર્ખ દેવા માટે પાણી હાથમાં લીધું, ઓહ માછલી ગભરાતી નહીં, હું તને પાછું પાણીમાં નાખી દઈશ. માછલીએ કહ્યું, મારા પર દયા કરજો રાજન, મને પાછું પાણીમાં નહીં મૂકતા, બીજી મોટી માછલી મને ખાઈ જશે. કઈ વાંધો નહીં, ડરતી નહીં, હું તારી રક્ષા કરીશ. એમણે એ માછલીને કમંડલોમાં રાખી અને એને એમના આશ્રમ લઈ ગયા. એ રાત એ માછલી મોટી થઈને એ કમંડલના આકારની થઈ ગઈ. જ્યારે બીજા દિવસે સવારે સત્યવ્રત એને જોવા ગયા, ઓ રાજન, એ કમંડલું તો બહુ નાનું છે, મને કોઈ બીજા સ્થાનમાં લઈ જાઓ. સત્યવ્રતે એને પાણીના મોટા ઘડામાં નાખી દીધું. પણ થોડી જ વારમાં, રાજન, હું તમારી શરણે આવ્યો છું, મારા રહેવા માટે કોઈ સ્થાન નક્કી કરી આપો. સત્યવ્રતે ઘડાને આશ્રમની નજીક એક તળાવમાં ખાલી કર્યું. એ માછલી તળાવમાં જતી રહી, પણ થોડા જ સમય પછી એ માછલી મોટી થતી ગઈ અને આખો તળાવ ભરાઈ ગયો. રાજન, કૃપા કરીને મને હજી મોટા અને ઊંડા તળાવમાં લઈ જાઓ, નહીં તો હું અહીંયા મરી જઈશ. સત્યવ્રત એને એકથી એક તળાવમાં લઈ ગયા. મને હજી પાણીની જરૂર છે રાજન,
તમારે મારી મદદ કરવી જ પડશે. હેરાન થયેલા સત્યવ્રતે એને મહાસાગરમાં લઈ જવાનો નિર્ણય લીધો. પણ હવે એના મનમાં શંકા આવી. કોણ છો તમે? ક્યાંક તમે ક્ષમા કરજો ભગવાન વિષ્ણુ. એમ કહીને એ માછલી સામે હાથ જોડીને નતમસ્તક કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાને કહ્યું, સત્યવ્રત, આજથી 7 દિવસ પછી મહાસાગરમાં પ્રલય આવશે અને ત્રણેય લોક જલમાં ડૂબી જશે. હું તારી માટે એક જહાજ મોકલીશ. એ દરમિયાન એક નવા યુગમાં પ્રવેશ કરવા માટે તું પોતા સાથે બીજ, વનસ્પતિ અને પ્રાણી ભેગા કર. આ સપ્તઋષિ સાથે નૌકામાં બેસી જજો અને મારી રાહ જોજો. અને હા, નાગરાજ વાસુકીને સાથે લેવાનું નહીં ભૂલતા. 7 દિવસ પછી વિશાળ વાદળા ભેગા થયા અને ભયંકર વર્ષા થઈ. મહાસાગરની લહેરોએ વિશાળ રૂપ ધારણ કરી જમીનને અંદર લેવાનું પ્રારંભ કર્યું. ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરો, એમણે વચન આપ્યું છે, એ આપણને બચાવવા જરૂર આવશે. જેવું ભગવાન વિષ્ણુએ કહ્યું હતું, સત્યવ્રત અને સપ્તઋષિ કિનારા પર રાહ જોઈ રહ્યા હતા. જુઓ, એ રહી આપણી જહાજ. જેવું ભગવાન વિષ્ણુએ વચન આપ્યું હતું એવું જ. તૈયાર રહેજો. હા, જેવું એ જહાજ નજીક આવ્યું, સત્યવ્રત એ સપ્તઋષિ અને અમુક ગણેલા ચુણેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને જહાજમાં પ્રવેશ કરવાનું કહ્યું. એ જહાજ મહાસાગરની લહેરોમાં ઉછળવા લાગ્યું. એ જ વખતે અચાનક એમણે જોયું કે એક મોટી માછલી એ લોકો તરફ જ આવી રહી છે. એના માથા પર એક સિંગ પણ છે. જલ્દી કરો, વાસુકીની રસ્સી બનાવીને તમારી નૌકાને મારા સિંગથી બાંધી નાખો. અને ડરતા નહીં, હું તમારી સાથે જ છું, તમને સુરક્ષિત છો. એ જ સમયે ભગવાન વિષ્ણુએ સત્યવ્રત અને સપ્તઋષિને સર્વોચ્ચ સત્ય કીધું, જેને આપણે આપણા પુરાણો અનુસાર મત્સ્ય પુરાણના નામથી ઓળખીએ છીએ. આ જ રીતે ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તોને પ્રલયથી બચાવ્યું, જેથી એ લોકો સર્વોચ્ચ જ્ઞાન આગળના યુગમાં લઈ જઈ શકે. કુર્મ અવતાર. દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવગણ સંકટમાં હતા. બધા પાલન કરતા વિષ્ણુના શરણે ગયા. ભગવંત, અમને તમારા મદદની જરૂર છે. મુનિવર દુર્વાસના શ્રાપના કારણે અમે બલહીન થઈ ગયા છીએ. અમારા શત્રુ અસુરોની સામે અમે અસહાય છીએ. અમે યુદ્ધ હારી ચૂક્યા છીએ અને બહુ મોટી સંખ્યામાં અમારી સેના નષ્ટ થઈ ગઈ છે. હે સર્વજ્ઞાની, તમે જાણો છો કે અમે અહીંયા કેમ આવ્યા છીએ. અમે તમારી શરણમાં છીએ. કૃપા કરી આ દુર્દશાથી બહાર આવવાનો માર્ગ બતાડો. કઠોર પરિશ્રમ કરીને અમૃતની તમારે પ્રાપ્તિ કરવી પડશે. તમારા માટે આ જ એક રસ્તો છે. ભગવંત, અમૃતની પ્રાપ્તિ અમે કેવી રીતે કરી શકીએ? બધા પ્રકારની વનસ્પતિઓ અને ઔષધિક વનસ્પતિઓને ક્ષીરસાગરમાં નાખી દો. પછી નાગરાજ વાસુકીને રસ્સીની જેમ વાપરીને મંદારથી ક્ષીરસાગરનું મંથન કરો. ભગવંત, પણ આ તો એકદમ અઘરું કામ છે. અસુરો સાથે સમજોતો કરી નાખો. પણ ધ્યાન રાખજો, મંથનથી નીકળવા વાળી કોઈ બી વસ્તુ અસુરોના હાથમાં લાગવી ન જોઈએ. પણ પોતાના શક્તિથી અસુર એને લેવા લાગ્યા તો એમનો વિરોધ ના કરતા. પણ જો એ લોકોએ અમૃત છીનવી લીધું તો? આ મારા વચન છે કે કોઈ બી રીતે અસુર આ અમૃતને પ્રાશન નહીં કરી શકે. ઇન્દ્ર અને અન્ય દેવગણ અસુરરાજ બલિને મળવા ગયા. મહારાજ, એ લોકો શસ્ત્રહીન અને બલહીન છે. આજ્ઞા આપો, એ લોકોને બંદી બનાવી નાખીએ. ના, ઊભા રહો. લગભગ દેવગણ કોઈ પ્રસ્તાવ લઈને આવ્યા છે, આપણા ફાયદાનું હોઈ શકે છે. મારી તમારાથી વિનંતી છે, તમે આપણા વચ્ચેની ખટાશ ભૂલી જાઓ અને આપણે સાથે મળીને કામ કરીએ. આ પ્રસ્તાવ આપણા બંનેના ફાયદાનો છે. દેવ અને અસુરોમાં શાંતિ પ્રસ્થાપિત થઈ. ઇન્દ્ર, હવે વધારે સમય ન બગાડવો જોઈએ. ચલો, આપણા આપણા સૈનિકોને તૈયાર કરીએ અને તરત જ કામની શરૂઆત કરીએ. બાલી
અને ઇન્દ્રએ પોતાના સૈનિકો સાથે મંદાર પર્વતને ઉખાડીને એને સમુદ્રના કિનારે લઈ જવાનું કાર્ય આરંભ કર્યું. ઓહ, હું હવે આને ઉપાડી નહીં શકું. આવો પ્રસ્તાવ તો આપણે માનવો જ નહોતો જોઈતો. અરે, મારા હાથ તો મારા ખભામાંથી ઉખડી જવાના છે. જલ્દી કરો ગરુડ, દેવગણ સંકટમાં છે. મંદાર પર્વતને ગરુડની પીઠ પર રાખી એ લોકોએ શિવસાગરની ઉપર ઉડાન લગાવી. દેવ અને અસુર એમના પાછળ ગયા. તમે તમારું કામ આરંભ કરો વાસુકી, તને પણ અમૃતનો હિસ્સો મળશે. મંદાર પર્વત તને કોઈ નુકસાન નહીં પહોંચાડે. બધાએ મંથન શરૂ કર્યું, પણ બીજા ક્ષણે એમનો ઉત્સાહ તૂટી ગયો. ભારી મંદાર કોઈના સહારા ન હોવાના કારણે સાગરમાં ડૂબવા લાગ્યું. ત્યારે જ ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને શિવસાગરમાં છલાંગ લગાવી. પોતાની પીઠનો સહારો આપી એ પર્વતને સાગરના વચ્ચે લઈ ગયા. બધાએ ઘણા ઉત્સાહથી મંથન શરૂ કર્યું. ભગવાન વિષ્ણુએ પોતાની શક્તિ મંથનમાં લગાડી દીધી. જોરદાર મંથનથી સર્વપ્રથમ હલાહલ નામનો એક શક્તિશાળી વિષ સાગરમાંથી બહાર આવ્યું. એ વિષથી દેવ અને અસુરોના પ્રાણો ઘૂંટવા લાગ્યા. ઓહ, ઉફ, મારું શ્વાસ! હું આંધળો થઈ રહ્યો છું, કંઈ જ નથી દેખાઈ રહ્યું. આ વિષથી અમારી રક્ષા કરજો ભગવાન. શાંત થઈ જાઓ, નિશ્ચિંત રહો, આ વિષને હું પ્રાશન કરી લઈશ. ભગવાન શિવ શંકરે એ વિષને પ્રાશન કરી લીધું. જેવું એ વિષ સાગરથી ખતમ થઈ ગયું, દેવો અને અસુરોએ મંથન કરવાનું પાછું શરૂ કર્યું. અને અચાનક અમૃત આપવાવાળા અમૃતનું કુંભ લઈને સાક્ષાત ધન્વંતરી પ્રકટ થયા. અરે, આ તો અમૃતનું કુંભ છે, એ દેવોને પ્રાપ્ત ન થવું જોઈએ. શાંતિ પ્રસ્તાવને ભૂલીને અસુરોએ એ બહુમૂલ્ય કુંભ છીનવી લીધું. પેલા હું પીશ. ના, પેલા હું પીશ, પેલા મને આપો, હું તમારો મુખિયા છું. ડરેલા દેવગણ આ બધું જોઈ રહ્યા હતા, પણ ભગવાન વિષ્ણુની ઝઘડો નહીં કરતા એવી આજ્ઞા હતી એટલે બધા ચૂપ રહ્યા. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા, નિરાશ નહીં થતા. અમૃત પીવાની ચાહથી એ લોકો એકબીજા સાથે લડી રહ્યા છે. હું એ લોકોને મારી શક્તિથી મોહિત કરી નાખીશ અને એ અમૃત તમને આપી દઈશ. પછી શ્રી વિષ્ણુએ સુંદર મોહિનીનું રૂપ ધારણ કર્યું અને અસુરો પાસે ગયા. વાહ, શું સુંદરતા છે! આને તો મને ઘાયલ કરી નાખ્યો. આ અમૃતને અમારા વચ્ચે વેચી નાખો અને અમારો ઝઘડો ખતમ કરી નાખો. ઠીક છે, પણ તમારે મને વચન આપવો પડશે કે તમે મને કોઈ પ્રશ્ન નહીં પૂછો. મોહિનીના અસલી રૂપથી વંચિત થયેલા અસુરોએ એની વાત માની લીધી. મોહિનીએ દેવગણો વચ્ચે અમૃત વાટવાનું નક્કી કર્યું. એ જોઈને અસુરો ક્રોધિત થઈ ગયા. અરે બાપરે, આ શું કરી રહી છે! આવી રીતે શાંતિથી વાટ નહીં જોઈ શકાવાય. ત્યાર તક મોહિની છેલ્લા દેવગણ સુધી પહોંચી ગઈ હતી. એણે સાવચેતીથી આખું અમૃત ખતમ કરી નાખ્યું. હવે ઠીક છે, એક પણ ટીપું નથી વધ્યું. હિંસાકારી અસુરને અમૃત આપવું ઉચિત નહોતું. અરે, આ તો વિષ્ણુ છે, આપણી સાથે ધોકો થયો છે. અમારા હિસ્સાનું અમૃત ક્યાં છે? ક્રોધિત થઈને અસુરોએ દેવગણ પર હમલો કર્યો. અમારી સાથે ધોકો થયો છે, અમે આ લોકોને નહીં છોડીએ, એ લોકોને મારી નાખો. ભગવાન અમારી સાથે છે, અમે લોકોએ અમૃત પ્રાશન કરી નાખ્યું છે, અમે અમર છીએ. ચલો, હુમલો કરો. દેવગણ અને અસુરો વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું, પણ અસુરોના અનેક હુમલા પછી પણ ઇન્દ્રએ એમના વજ્રથી અસુરોને સંપૂર્ણ રીતે હરાવી દીધા. ભાગો, ભાગો, બચીને નીકળો! અસુરોનો સંપૂર્ણ પરાજય થઈ ગયો. ચાલો,
હવે પાછા જઈએ. આવી જ રીતે એમના શરણમાં આવનાર દરેક જીવને ભગવાન વિષ્ણુ એમનો ખોવાયેલો ગૌરવ પાછો આપે છે અને એમને સજા આપે છે જે હિંસામાં વિશ્વાસ કરે છે. વરાહ અવતાર. પ્રલય પછી નવા યુગની શરૂઆત થઈ, જ્યારે શ્રી બ્રહ્મા પોતાને નિર્મિતિના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે ભૂમિદેવી બ્રહ્માંડમાં ક્યાંક ખોવાઈ ગયા. સ્વયંભૂ મનુ અને શત્રુતાની નિર્મિતિ થઈ. એ બંને શ્રી બ્રહ્મા સામે નતમસ્તક થઈ ગયા. પિતાશ્રી, અમને કહો કે અમે તમારી સેવા કઈ રીતે કરી શકીએ અને આ નવા સંસારમાં અમારું જીવન કેવી રીતે સુખી બનાવી શકીએ. પોતાનું મન દ્વેષથી દૂર રાખજો, બહુ બધા સદગુણી પુત્રોને જન્મ આપજો, જાઓ આ પૃથ્વી પર રાજ કરજો, પૃથ્વીનું સામ્રાજ્ય તમારું છે. જેવી તમારી આજ્ઞા. અમે અને અમારા વંશજ ક્યાં રહેશું? ભૂમિદેવી તો ખોવાઈ ગયા છે. હવે શું કરવું? ભૂમિદેવીને તો ગોતવા જ પડશે. હે પ્રભુ વિષ્ણુ, અમારી મદદ કરો. જ્યારે શ્રી બ્રહ્મા વિષ્ણુ ભગવાનની આરાધના કરતા હતા ત્યારે જ એક અંગૂઠા જેટલો નાનો બોર એમના નાકમાંથી બહાર આવ્યો. હા, આવો અજીબ પ્રાણી અને મારા નાકમાંથી બહાર આવ્યો. શ્રી બ્રહ્મા જ્યારે એણે જોઈ રહ્યા હતા એ બોર મોટો ને મોટો થતો જતો હતો. શું આ સ્વયં વિષ્ણુજી છે? જ્યારે બ્રહ્માજી મનમાં આ વિચાર કરી રહ્યા હતા ત્યારે એ બોર ઉડીને એક મોટા પર્વત પર આવીને ઊભો રહી ગયો. એણે જોરથી અવાજ આપ્યો, આ તો ભગવાન વિષ્ણુજી સિવાય બીજું કોઈ ના હોઈ શકે. અનંત બ્રહ્માંડમાંથી એણે ભૂમિદેવીને ગોતી નાખ્યો. એ જ સમયે એક મહાપરાક્રમી અસુર હિરણ્યકશ્યપ બ્રહ્માંડથી ગરજતા ગરજતા સ્વર્ગની તરફ નીકળી પડ્યો. ધિક્કાર છે એ ભગવાન અને એના દેવતાઓનું જે મારાથી ડરીને ક્યાંક છુપાઈ ગયા છે. હિરણ્યકશ્યપ ગુસ્સામાં વરુણરાજ પાસે ગયો. ઓ મહાવરુણરાજ, તમે મારાથી યુદ્ધ કરો. એ જાણે છે કે એ મારાથી શક્તિશાલી છે, તો પણ મને લલકારે છે. હું હવે વૃદ્ધ થઈ ગયો છું, મેં યુદ્ધ કરવાનું છોડી દીધું છે. તારે તો ભગવાન વિષ્ણુ પાસે જવું જોઈએ, એ એકલા જ તારાથી યુદ્ધ કરી શકે છે. જા ગો તેમને. એ જ દરમિયાન એ બોરે ભૂમિદેવીને ઉપાડી એને દાંતો ઉપર રાખ્યા હતા અને એ કક્ષાની તરફ જવા લાગ્યા. તો હવે તું એક બોરના રૂપમાં છે. આવ જંગલી જનાવર, આ ભૂમિદેવીને છોડી દે, એ હવે મારી છે. પણ બોરે એની તરફ ધ્યાન ન આપ્યું. અરે, તું તો શક્તિશાલી નથી. હમણાં સુધી તે બધા યુદ્ધ યોગ માયાથી જીત્યા છે. એ જ તો એક શક્તિ છે તારા પાસે. હવે તારું અંત નજીક આવી ગયું છે. બોર એના માર્ગ પર ચાલતો રહ્યો અને હિરણ્યકશ્યપ એની પાછળ પડી ગયો. ઉભો રે, શું તને શરમ નથી આવતી? પોતાના દુશ્મનને પીઠ બતાવી ભાગી રહ્યો છે. અરે બેશરમ, હું તારું આટલું અપમાન કરું છું તો બી તને કોઈ ફરક નથી પડતો? બોરે કહ્યું, મારું કામ છે ભૂમિદેવીને સુરક્ષિત રાખવું. એ યુદ્ધથી ગભરાઈ જાય છે. ચલો, લગભગ આપણે કક્ષા સુધી પહોંચી જ ગયા છીએ. જેવો એ ભૂમિદેવીની કક્ષામાં પહોંચ્યો, એણે હલકેથી ભૂમિદેવીને કક્ષામાં રાખ્યા અને એમને આશીર્વાદ આપ્યા. મારા આશીર્વાદ છે, હવે તું તારી કક્ષામાં સ્થિર રહેશે. હવે બોર હિરણ્યકશ્યપ સાથે લડવા માટે પાછો ફર્યો. હું તો તારા ગદાથી જ ડરી ગયો છું. ચાલ હવે યુદ્ધ ભૂમિમાં આમને સામને આવીએ.
બોરના રૂપમાં વિષ્ણુ ભગવાને હિરણ્યકશ્યપ સાથે લડીને એનું વધ કરી નાખ્યું. હે ભગવંત, ખાલી તમે જ ભૂમિ દેવીને પાછી એમની કક્ષામાં પહોંચાડી શકતા હતા અને તમારી અપરિચિત મહાનતા જ અમને આ અસુરથી બચાવી શકતી હતી. ધન્યવાદ ભગવંત. નરસિંહ અવતાર. વરાહ અવતારમાં ભગવાન વિષ્ણુએ રાક્ષસ હિરણ્યકશ્યપનું વધ કર્યું હતું. બધા દેવગણ ખુશ હતા. સ્વર્ગ અને પૃથ્વી પર ફેલાયેલી આ ખુશી થોડી જ વારની હતી. હિરણ્યકશ્યપનો મોટો ભાઈ હિરણ્યકશ્યપુ એકદમ ક્રોધિત થઈ ગયો હતો. એણે પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવાનો વચન કર્યો. હું દેવોને પાતાળ લોકમાં ફેંકી દઈશ અને સ્વર્ગના દ્વાર અસુરો માટે ખોલી દઈશ. હિરણ્યકશ્યપુ એ મંદાર પર્વત પર જઈને એની તપસ્યા ચાલુ કરી. બેસ્યા વગર એણે ઘણા વર્ષો સુધી તપ કર્યો. એના શરીર પર કીડીઓએ ઘર બનાવ્યું, ઘાસ પણ ઉગવા લાગી, પણ એની તપસ્યા ભંગ ન થઈ. એની તપસ્યાથી નદી અને મહાસાગર ઉછળવા લાગ્યા, પૃથ્વી અને પર્વત હલવા લાગ્યા. હિરણ્યકશ્યપુની તપસ્યા એટલી કઠોર હતી કે એને માથામાંથી ધુવાળો આવવા લાગ્યો. આજુબાજુનો પ્રદેશ બળવા લાગ્યો. ડરેલા ઇન્દ્રદેવ અને બીજા દેવગણ નિર્માતા બ્રહ્માજી પાસે ગયા. હે પરમેશ્વર, કંઈક કરો, કંઈ પણ કરો, નહીં તો ત્રણેય લોકની નિર્મિતિ આ અસુરના તપથી બળીને રાખ થઈ જશે. એમની વાત સાંભળીને ભગવાન બ્રહ્મ મંદાર પર્વત પર ગયા. ઉઠો હિરણ્યકશ્યપુ, તારી તપસ્યાથી તે મારા મનને જીતી લીધો છે. હું તને વરદાન આપું છું, બોલ શું જોઈએ છે તને? મને કોઈ બી મનુષ્ય અથવા પ્રાણીના હાથો દિવસ યા રાત્રે, અંદર અથવા બહાર, જમીન યા આકાશથી મૃત્યુથી મુક્ત કરી દો. મને ત્રણેય લોકનો નિર્વિવાદ સ્વામી બનાવી દો. તથાસ્તુ. આ આશીર્વાદથી તાકતવર થયેલા હિરણ્યકશ્યપુએ વધારે સમય ન બગાડતા પૃથ્વી અને સ્વર્ગને પોતાના કબજામાં લઈ લીધું. હું ઇન્દ્રના મહલમાં રહેવા માંગુ છું, બહાર નીકાળો એને. બ્રહ્માથી નારાજ થઈને બધા દેવગણ પાલન કરતા વિષ્ણુ પાસે ગયા. ધીરજ રાખો દેવગણ, એ દુષ્ટ અસુરને હું જાણું છું. એનો દીકરો પ્રહલાદ મારો પરમ ભક્ત છે. જ્યારે એ અસુર બીજાને મારવાની કોશિશ કરશે ત્યારે હું એનું વધ કરી નાખીશ. દેવગણોને વધારે વાટ ન જોવી પડી. હિરણ્યકશ્યપુ બહુ જ ગુસ્સે થઈ ગયો અને એના દીકરાને ખીજાવા લાગ્યો. તું મારા શત્રુની પૂજા કરવાનું જીદ કરી રહ્યો છે? મારી સામે તો ત્રણેય લોક થરથરાવે છે. શ્રી વિષ્ણુની ભક્તિમાં ઓતપ્રોત થયેલા પ્રહલાદે કોઈ જવાબ ન આપ્યો. હિરણ્યકશ્યપુ ગુસ્સે થઈને બોલ્યો, તો તને તારી ભક્તિ પર બહુ વિશ્વાસ છે ને મૂર્ખ? ખબર નહીં તને આ હિંમત ક્યાંથી મળે છે? સર્વવ્યાપી સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુથી ખાલી મને યા તમને નહીં, બધાને એમનાથી શક્તિ મળે છે. હિરણ્યકશ્યપુને હવે પોતાના ગુસ્સા પર કાબૂ કરવું મુશ્કેલ હતું. ઠીક છે, અગર એ સર્વવ્યાપી છે તો એ આ થાંભલામાંથી પણ આવશે. હવે હું તારું વધ કરવાનો છું, જોઉં છું કે કોણ તને બચાવવા આવે છે. એ થાંભલો તૂટી ગયો અને એમાંથી નરસિંહ અવતારમાં ભગવાન વિષ્ણુ પ્રકટ થયા. એમને પોતાના ભક્તોનો ભરોસો રાખ્યો. તું તો મનુષ્ય અથવા પ્રાણી નથી લાગતો, કોણ છે તું? શું તું વિષ્ણુ છે? મને મારવા માટે આવ્યો અને આવો અવતાર ધારણ કર્યો? પણ તું મારું કઈ નહીં બગાડી શકે.
હિરણ્યકશ્યપુને ઉપાડીને નરસિંહ બહાર જવા લાગ્યો અને એ મંડપના દરવાજાના એકદમ વચ્ચે હિરણ્યકશ્યપુને પોતાના ખોળામાં રાખ્યો. જો આ દિવસ પણ નથી અને રાત પણ નથી, તું જમીન પર બી નથી અને આકાશમાં પણ નથી, અને હું મનુષ્ય પણ નથી અને પ્રાણી પણ નથી. હિરણ્યકશ્યપુ, તું અને તારી ક્રૂરતાનો અંત હવે આવી ગયો છે. નરસિંહએ હિરણ્યકશ્યપુને ચીરીને એનું વધ કરી નાખ્યું. એ જ રીતે ભગવાન શ્રી વિષ્ણુ બીજાનું નાશ કરી પવિત્રતાનું પ્રતીક બને છે. વામન અવતાર. દેવગણોથી જીતવાનું પ્રણ લઈને અસુરરાજ બલિએ પોતાના ગુરુ શુક્રાચાર્યની દેખરેખમાં વિશ્વયજ્ઞ કર્યું. વિશ્વયજ્ઞની પવિત્ર અગ્નિમાં એને અગ્નિના રથ, વસ્ત્ર, પ્રલયકારી શસ્ત્ર અને કવચ મળ્યા. એનાથી એ સ્વર્ગને જીતી શકતો હતો. પોતાના અસ્ત્ર પહેરી અગ્નિના રથ પર બેસી અને શસ્ત્ર લઈ પોતાની સેના સાથે એને અમરાવતી પર હુમલો બોલ્યો. ઇન્દ્રના દરબારમાં બધા જ હુમલાથી અપરિચિત હતા. આ અવાજ શેનું છે? આ અવાજથી તો ત્રણે લોક કાપી રહ્યા છે. આ તો બલિ છે, આપણા રાજ્યને ઘેરી રહ્યો છે. હવે આપણે શું કરશું? બલિ પાસે કોઈક અદ્ભુત શક્તિઓ લાગે છે. આપણે લગભગ એનાથી જીતી નહીં શકીએ. હે ભગવાન, શું કરશું? તમે સાચું કહી રહ્યા છો, અત્યારે બલિને હરાવવાનું મુશ્કેલ છે. મારી વાત માનો, તમે અત્યારે તમારું રાજ્ય છોડીને જતા રહો અને ખરા વખતની રાહ જોજો. પણ એ સમય ક્યારે આવશે? જ્યારે પોતાના ગુરુની આજ્ઞા પાલન ન કરવા પર એને શ્રાપ મળશે ને ત્યારે. ઇન્દ્ર અને બધા દેવગણ સ્વર્ગ છોડીને જતા રહ્યા અને બલિએ એની અસુર સેના સાથે સ્વર્ગ પર કબજો કરી લીધો. હું હવે ત્રિલોકનો સ્વામી છું. આ સમાચાર સાંભળીને દેવગણની માં અદિતિએ શ્રી વિષ્ણુને પ્રાર્થના કરી. જો કે આ અસુર અજિંક્ય છે, તો પણ હું તમારા વંશજની રક્ષા કરીશ. ભગવાન વિષ્ણુએ એક નાના બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. એ દિવસ પછી જે જગ્યાએ બલિ પોતાની પૂજા કરી રહ્યો હતો, એ જગ્યાએ એક તેજ પ્રકાશથી ચમકી ઉઠ્યું. લાગે છે સૂર્યદેવ પોતે જ આ પૂજા માટે પ્રકટ થયા છે. બ્રાહ્મણ, આપનું સ્વાગત છે. તમારા નાના પગલાથી યજ્ઞભૂમિ ધન્ય થઈ ગઈ. એણે સન્માનથી બ્રાહ્મણને પોતાના સ્થાન પર બેસાડ્યું અને એમના પગ ધોવા લાગ્યો. હું તમારા માટે શું કરી શકું છું? તમને જે જોઈએ હિચકિચાયા વગર માંગજો. શું જોઈએ છે તમને? સ્વર્ગ, હાથી, ઘોડા, મહેલ યા જમીન? મને તો જમીનનું એક નાનકડું ટુકડું જોઈએ છે, ખાલી મારા ત્રણ પગલા જેટલું. પોતા માટે યોગ્ય વિચારવા માટે તમે હજી નાના છો, જ્યારે કે હું તો તમને આખું બ્રહ્માંડ આપવા તૈયાર છું. પણ તમે તો ખાલી ત્રણ પગલા જેટલી જમીન માંગી. જેનું મન ફક્ત ત્રણ પગલા જેટલી જમીનથી સંતુષ્ટ નથી, એનું મન ત્રણે લોકના દાનથી સંતુષ્ટ કઈ રીતે થઈ શકે? મને ખાલી ત્રણ પગલા જેટલી જમીન જોઈએ છે અને હું ફક્ત એટલી જ જમીન લઈશ. ઠીક છે બ્રાહ્મણ, જેવી તમારી ઈચ્છા. આ તો શ્રી વિષ્ણુની અલાવા બીજું કોઈ ન હોઈ શકે. આ વામન વાસ્તવમાં શ્રી વિષ્ણુ જ છે. અહીંયા એ તમારા શત્રુ દેવોની મદદ કરવા આવ્યા છે. મેં વચન આપ્યું છે, હવે કંઈ ન થઈ શકે. એ વચન તોડી નાખ. જ્યારે આપણું અને આપણા લોકોનું ભવિષ્ય સંકટમાં હોય, ત્યારે આના વચન તોડવામાં કોઈ પાપ નથી. મહાન ભક્ત પ્રહલાદનો પૌત્ર બલિ આવો વ્યવહાર ક્યારે ન કરી શકે. કંઈ પણ થઈ જાય, આ બ્રાહ્મણને આપેલું વચન હું પૂરું જ કરીશ. મારું આદેશ ઠુકરાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? મૂર્ખ છે તું, તારી હાર હવે નિશ્ચિત છે. આ બ્રાહ્મણ નથી, આ તો વિષ્ણુ છે. આ ધોકો દેવા આવ્યો છે. મારા ગુરુએ મને શ્રાપ આપ્યો છે. આપણું મરવું નિશ્ચિત છે, યુદ્ધની કોઈ જરૂર નથી. વામનનું આકાર હવે વધતું ગયું. બલિ અને બીજા ઋષિ
આ જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા. વામને ત્રણ પગલા જમીન ગણવાનું શરૂ કર્યું. એમના પહેલા પગલાથી જ એમણે આખી પૃથ્વી સમેટી લીધી, બીજા પગલાથી સ્વર્ગલોક. પોતાના ગુરુના આપેલા શ્રાપના પછી આ વીર પોતાના વચનથી પાછળ નથી હટી રહ્યો. મારે એને હજી કઠિન પરીક્ષા આપવી પડશે. તે મને ત્રણ પગલા જમીન આપવાનું વચન આપેલો, પણ તારી પાસે જે કંઈ પણ છે એને મેં બે પગલામાં જ સમેટી લીધું. હવે તું તારું વચન કઈ રીતે પૂરું કરી શકીશ? બ્રાહ્મણ, તમારો ત્રીજો પગલો મારા માથા પર રાખી લો. એનાથી વધારે પ્રિય મારી માટે કંઈ જ નથી. બલ્લી એના ગુરુની આજ્ઞાનું પાલન ન કરી શક્યો, એમનું શ્રાપ લઈને પણ પાછળ ન હટ્યો. આવી ગંભીર અવસ્થામાં પણ તારું ધૈર્ય અસામાન્ય છે. તારા કાર્યથી તે મારા લોકમાં પ્રવેશ લઈ લીધો છે, જે દેવગણો માટે બી અસાધારણ છે. પણ એના પહેલા તારી ઈચ્છા અનુસાર આ આખા યુગમાં તું ત્રિલોકનો સ્વામી બનીને રહેશે. પરશુરામ અવતાર. કાટ્યવીરાર્જુન હર હર રાજ્યનો રાજા હતો. એણે શ્રી દત્તાત્રેય સ્વામીને ખુશ કરીને એમના પાસેથી ઘણા વરદાન મેળવ્યા હતા, જેનાથી એ અજિંક્ય થઈ ગયો હતો. પણ કાટ્યવીરાર્જુને એ શક્તિઓનો ખોટો ઉપયોગ કર્યો અને એ એકદમ ક્રૂર રાજા બની ગયો. કાટ્યવીરાર્જુન અને એના જેવા ઘણા દુષ્ટ શત્રુઓનો નાશ કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ પરશુરામનો અવતાર ધારણ કર્યો અને પૃથ્વી પર જન્મ લીધો. ઋષિ જમદાગ્નિ અને રેણુકા પરશુરામના માતા પિતા હતા. એક બ્રાહ્મણ કુળમાં જન્મ લેવા છતાંય પરશુરામના અસ્ત્રશસ્ત્રથી ખૂબ પ્રેમ હતો. શસ્ત્રોમાં પરશુ એને સૌથી વધારે ગમતું હતું. એક દિવસ પરશુરામ અને એના બીજા ભાઈઓ જંગલમાં ગયા હતા, ત્યારે જ કાટ્યવીરાર્જુન ઋષિ જમદાગ્નિના આશ્રમમાં પહોંચ્યો. સ્વાગત છે રાજન, તમે અને તમારા સૈનિક અહીંયા આરામ કરી શકો છો અને કામધેનુથી મળેલા ભોજનનો સ્વાદ લઈ શકો છો. કાટ્યવીરાર્જુન અને એના સૈનિકોને કામધેનુના આશીર્વાદથી બહુ જ સ્વાદિષ્ટ ભોજન મળ્યું. અગર આ કામધેનુ આટલા ઓછા સમયમાં આટલા બધાને ભોજન આપી શકે છે, તો પછી આ મારી પાસે જ હોવી જોઈએ. એ ગાય અને એના બછડાને પકડી લો અને એમને આપણા રાજ્યમાં લઈ ચાલો. થોડા દિવસો પછી જ્યારે પરશુરામ આશ્રમમાં પાછા આવ્યા, હે પરશુરામ, કાટ્યવીરાર્જુન મારી કામધેનુ અને એના બચડાને જબરજસ્તી ઉપાડીને લઈ ગયો છે. આવું ગંદુ કામ કરવાની એની હિંમત કેવી રીતે થઈ? ચિંતા નહીં કરતા, હું જોઉં છું એને. પોતાનું પરશુ લઈને પરશુરામ કાટ્યવીરાર્જુનના રાજ્ય પહોંચી ગયો. રાજાને ખબર આપવામાં આવી, મહારાજ, પરશુરામે આપણી ભૂમિ પર આક્રમણ કર્યું છે. પરશુરામ, હા, આપણી શક્તિશાળી સેના મોકલીને પરશુરામને મારી નાખો. પરાક્રમી પરશુરામે આખી સેના પર હુમલો કરી નાખ્યો અને એમને હરાવી દીધા. એક પણ સૈનિક જીવિત ન બચી શક્યો. એની શક્તિશાળી સેનાને નષ્ટ જોઈ કાટ્યવીરાર્જુન પોતે જ યુદ્ધભૂમિ પર આવી ગયો. કાટ્યવીરાર્જુને ઘણા ધૈર્યથી યુદ્ધ કર્યો, પણ પરશુરામે કાટ્યવીરાર્જુનનો વધ કરી નાખ્યો. પરશુરામ કામધેનુ અને એના બછડાને લઈ પાછા વળ્યા. એના પછી આશ્રમના બધા જ વ્યવહાર પૂરા થઈ ગયા. પણ એ શાંતિ વધારે લાંબી ના ટકી. કાટ્યવીરાર્જુનના પુત્રોએ
એમના બાપુજીના વધનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. એક દિવસ જ્યારે પરશુરામ દૂર જંગલમાં ગયા હતા ત્યારે બંને પુત્રોએ આશ્રમમાં આવી બદલો લીધો. ના, મારા વરને નહીં મારો, છોડી દો એમને, રામ પરશુરામ. બંનેએ ઋષિ જમદાગ્નિ પર હુમલો કર્યો અને એમનું માથું શરીરથી અલગ કરી નાખ્યું. નહીં, ના. અરે, આ રડવાનું અવાજ? આ તો મારી માનું રડવાનું અવાજ છે. લાગે છે આશ્રમમાં કોઈ સંકટ આવ્યું છે. માતાશ્રી, કોણ હતા આ હત્યારો? રેણુકા પોતાનું દુઃખ સહન નહોતી કરી શકતી એટલે બિચારી કંઈ ન બોલી શકી. એ ખાલી પોતાની છાતી કૂટી રહી હતી. માં, જે દુષ્ટોના કારણે તે 21 વાર પોતાની છાતી કૂટી છે, હું પરશુરામ પ્રતિજ્ઞા લઉં છું કે એટલી જ વાર એ દુષ્ટ શત્રુઓનું વંશ હું આ પૃથ્વીથી ખતમ કરી નાખીશ. એના પછી પરશુરામ પરશુ લઈને પોતાનું એ કાર્ય પૂરું કરવા નીકળ્યો જેના માટે એમણે ધરતી પર જન્મ લીધો હતો. આ રીતે ભગવાન શ્રી વિષ્ણુએ એમના પરશુરામ અવતારમાં એ શક્તિઓનો નાશ કર્યો જે ભૂમિ દેવી પર એક બોજ બનીને રહી ગયા હતા. કલ્કી અવતાર. ભગવાન શ્રી વિષ્ણુએ એમના 7મા અવતારમાં શ્રી રામનું રૂપ ધારણ કરી આ ધરતી પર જન્મ લીધો અને રાવણનો નાશ કર્યો. મહાકાવ્ય રામાયણ માં લખેલી આ વાર્તા તો આપણે બધા જાણીએ જ છે. કલયુગના શરૂઆતમાં ભગવાન શ્રી વિષ્ણુએ આ ધરતી પર એમના સૌથી પ્રિય અને પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણના રૂપમાં જન્મ લીધો. ભગવદ્ ગીતાના રૂપમાં એમણે આપેલી શિક્ષા આપણને આપણા જીવનમાં છેલ્લો ચરણ એટલે કે મોક્ષ પ્રાપ્તિ માટે મદદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ધરતી છોડી ત્યારે કલયુગની શરૂઆત થઈ. હિન્દુ ધર્મ પોતાનું સાર ખોઈ બેઠું. વેદોની વાસ્તવિકતા પર સવાલ ઉઠવા લાગ્યા. શૂન્ય કર્મ કાંડોએ ભક્તિની જગ્યા લઈ લીધી. ભગવાન શ્રી વિષ્ણુએ આ પૃથ્વી પર સિદ્ધાર્થ નામથી જન્મ લીધો. આને આપણે ગૌતમ બુદ્ધના નામે પણ જાણીએ છીએ. ઘણા વર્ષો સુધી ભગવાન બુદ્ધે આપણને શાંતિ અને સુવિચારની શિક્ષા આપી. કેટલાય લોકો એમના શરણે ગયા અને એમની શિક્ષા ગ્રહણ કરી. કલયુગનું પ્રભાવ વધી રહ્યું હતું પણ હજી બધી આશાઓ ખતમ નથી થઈ. હવે જ્યારે અસત્ય અને હિંસાનો પ્રભાવ એની ચરણ સીમા પર પહોંચશે ત્યારે ભગવાન વિષ્ણુ એમના કલ્કી અવતારમાં આ પૃથ્વી પર ફરી જન્મ લેશે. ઉચ્ચ સ્થાનો પર વસેલા દુષ્ટનો નાશ કરશે. આ પૃથ્વી પર સત્યતા અને માનવતા ફરી પાછા સ્થાપિત થશે. પૃથ્વી પાછી સલામત અને શાંતિમયથી આનંદિત થઈ જશે અને ત્યારે શરૂ થશે નવા યુગની શરૂઆત, જેને કહેવાશે સત્યયુગ. આ યુગના લોકો બુદ્ધિમાન, સશક્ત અને જીવનમાં ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ મૂલ્યોને સમજનાર હશે. બધા ચેતી જાઓ, હવે સમય આવી ગયો છે. ભગવાન શ્રી વિષ્ણુ દુષ્ટોનો નાશ કરવા આવી રહ્યા છે.